અસલામલેકુમ ગુડ મોર્નિંગ જનાબ કુતબુદ્દીન મોલ્લીમ બોઇઝ પ્રાઇમરી સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સ્વાગત છે ધોરણ બે વિષય કોમ્પ્યુટર જેમાં આજે આપણે પહેલાં પાઠની શરૂઆત કરીશું બરાબર પહેલાં પાઠનું નામ છે કોમ્પ્યુટર શું છે શું છે પહેલાં પાર્ટનું નામ કોમ્પ્યુટર શું છે બરાબર જુઓ આ આપણી ધોરણ બેની કોમ્પ્યુટરની ચોપડી છે જેનું નામ છે કોમ્પ્યુટર પરિચય બરાબર એમાં તમારે પાના નંબર ત્રણ ખોલવાનો છે પાના નંબર ત્રણ ઉપર પહેલો જ પાર્ટ તમને જોવા મળશે કોમ્પ્યુટર શું છે જુઓ તમને સ્ક્રીન ઉપર લખેલું દેખાશે વાંચો જાઉં ટીચરની સાથે સાથે કોમ્પ્યુટર એક યંત્ર છે યંત્ર એટલે મશીન કોમ્પ્યુટર એક યંત્ર છે એટલે કે મશીન છે તે મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ પ્રિન્ટર અને સ્પીકર જેવા ભાગોનું બનેલું છે અગાઉની વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ બરાબર આ બધા ભાગો વિશે તમે માહિતી મેળવી લીધી તો આ બધા ભાગોથી કોમ્પ્યુટર બનેલું છે અહીંયા જુઓ તમને ચિત્ર દેખાય છે ચાલો જોઈએ પેલું શું છે મોનિટર બરાબર મોનિટરનો આકાર કેવો દેખાય છે તમને લંબચોરસ ચોરસ હા ને જુઓ મોનિટર લંબચોરસ આકારનું હોય છે અને ટીવીના પડદા જેવું દેખાય છે આગળ જુઓ આ શું દેખાય છે તમને કીબોર્ડ જુઓ કીબોર્ડમાં ઘણી બધી કી આવેલી હોય છે જેમાં એથી લઈને ઝેડ સુધીની કી પણ હોય છે જેને લેટર કી કહેવાય અને ઝીરોથી નવ સુધીની કી પણ હોય છે જેને નંબર કી કહેવાય આગળ જોઈએ આ શું છે નાનું અમથું માઉસ બરાબર માઉસ પર બેકે ત્રણ બટન હોય છે આગળ જોઈએ આ શું છે સીપીયુ જુઓ દેખાય છે ને સીપીયુ લંબચરસ આકારનું લાંબુ બરાબર જો સીપીયુ ન હોય તો મોનિટર ચાલે નહીં એટલે તો સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે આગળ જોઈએ આ શું છે પ્રિન્ટર પ્રિન્ટર તો જોયું જ હશે દરેકે એનું કામ શું છે કાગળ પર છાપકામ કરવા માટે તમે જે કંઈ પણ મોનિટર પર લખો છો તેને છાપવા માટે તમે પ્રિન્ટરનો ઉપયોગ કરી શકો છો તેનો ઉપયોગ શું છે કાગળ પર છાપકામ કરવા માટે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ આગળ જોઈએ આ શું છે સ્પીકર સ્પીકર તમે જોયા જશે બરાબર અને ઉપયોગ કર્યું જ હશે સ્પીકરનો સ્પીકરનો ઉપયોગ શું છે સંગીત સાંભળવા માટે એટલે કે અવાજ સાંભળવા માટે અવાજ સાંભળવા માટે તમે સ્પીકરનો ઉપયોગ કરો છો ચલો જોઈએ આગળ કોમ્પ્યુટર વિશે જોઈએ જો સ્ક્રીન પર લખેલું દેખાય છે ને વાંચો તે ખૂબ ઝડપથી કામ કરે છે તે એટલે કોણ કમ્પ્યુટર કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે છે તે આપણું કામ બહુ સરળ બનાવે છે કોણ કમ્પ્યુટર કોમ્પ્યુટર આપણું કામ ખૂબ જ ઈઝી બનાવી દે છે તે ઘણું બધું યાદ રાખી શકે છે તે મોટી જટિલ ગણતરી પણ ખૂબ ઝડપથી કરી શકે છે જટિલ એટલે અઘરી તે ખૂબ જ મોટી હોય અને અઘરી એટલે કે જટિલ ગણતરી પણ કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કરી શકે છે લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું કે કંટાળતું નથી ખૂબ જ લાંબા સમય સુધી કામ કરો તો પણ એ થાકતું નથી તે ભૂલ કરતું નથી કોણ કમ્પ્યુટર કોમ્પ્યુટર ભૂલ કરી શકતું નથી તે વિચારી શકતું નથી કેમ વિચારી શકતું નથી કારણ કે નિર્જીવ છે એનામાં જીવ નથી એટલે કોમ્પ્યુટર વિચારી શકતું નથી ફરીથી એકવાર જોઈ લઈએ તે ખૂબ ઝડપથી કામ કરે છે તે આપણું કામ બહુ સરળ બનાવે છે તે ઘણું બધું યાદ રાખી શકે છે તે મોટી જટિલ ગણતરી પણ ખૂબ ઝડપથી કરી શકે છે લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું કે કંટાળતું નથી તે ભૂલ કરતું નથી તે વિચારી શકતું નથી આગળ જોઈએ આગળ શું છે જુઓ માનવજાત 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 એટલે આપણા વિશે જુઓ શું લખેલું છે ધ્યાનથી વાંચો માનવ એટલે કોણ આપણે તેઓ ખૂબ ઝડપથી કામ કરી શકતા નથી આપણે ખૂબ ઝડપથી કામ કરી શકીએ ના તેઓ ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકતા નથી તેઓ એટલે કોણ આપણે આપણે ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકતા નથી પરંતુ કોમ્પ્યુટર એક એક એવી વસ્તુ છે કે જે ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકે છે અને ખૂબ જ ઝડપથી કામ પણ કરી શકે છે આગળ જોઈએ તેઓ મોટી જટિલ ગણતરી ઝડપથી કરી શકતા નથી જ્યારે કોમ્પ્યુટર એ ખૂબ જ મોટી હોય કે અઘરી ગણતરી હોય તે ખૂબ જ ઝડપથી કરી શકે છે જ્યારે આપણે કરી શકતા નથી કારણ કે કોમ્પ્યુટર એક મશીન છે ચલો આગળ જોઈએ લાંબો સમય કામ કરવાથી તેઓ થાકી જાય છે કંટાળી જાય છે આપણે લાંબા સમય સુધી કોઈ પણ કામ કરીએ તો આપણે થાકી જઈએ ને અને સાથે આપણને કંટાળો પણ આવે જ્યારે કોમ્પ્યુટર એક એવી વસ્તુ છે કે જે થાકતું પણ નથી અને સાથે કંટાળતું પણ નથી આગળ જોઈએ તેમનાથી ભૂલ થઈ શકે છે એટલે કે આપણાથી ભૂલ થાય છે જ્યારે કોમ્પ્યુટર ભૂલ કરતું નથી તેઓ વિચારી શકે છે એટલે કે આપણે સજીવ છીએ આપણામાં જીવ છે એટલે આપણે વિચારી શકીએ જ્યારે કોમ્પ્યુટર વિચારી શકતું નથી બરાબર આજે આપણે અહીંયા સુધી જોઈ ગયા કોમ્પ્યુટર વિશે હવે આજે હવે આપણે આગળના પીરિયડમાં સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી અલ્લાહ હાફિઝ થેન્ક યુ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો